जय हिंद साथियों, आप सबने खूब खूब दिवाली की अत्यारथी शुभेच्छा पाठवु छु। केम के आज थी एटले के आज थी अग्यारस नी शुरुआत, दिवाली ना पवित्र त्योहारों नी आज थी शुरुआत थई गई छे। तमे बधा जाणता हशो के भगवान राम ना असत्य पर सत्य ना विजय बाद दिवाळी खूब धामधूमथी समग्र पृथ्वी लोक में उजवाती आवी छे। ने खास करीने आपणी हिंदू संस्कृति में दिवाळीनो खूब महत्व छे। दिवाळीनी नवा वर्षनी धनतेरसनी बधा ज शुभ दिनोनी तमने बधाने खूब खूब शुभेच्छाओ पाठवुं छुं। आजे खूब महत्वना विषय साथे फेसबुक में लाइव थवानो एक प्रयास कर्यो छे। आ फेसबुक नो लाइव जे मैं शुरू कर्यो एटले मने विचार आव्यो कि फेसबुक ना लाइव नो माध्यम शुं अने कयो एवो शब्द आपूं जेनाथी हुं मारा विरंगा मांडळ दीत्रोज अने नणकांठाना खेडूतो सुधी वात पहोंचाडी शकुं। आनो मारो कंटेंट छे आजना फेसबुक लाइव नो के साचुं कहूं ने तो खेडूतनो दुश्मन मात्र खेडूत छे। छेल्ला एक महीना थी विरमगाम मांडळ दीत्रोज अने नळकांठा विस्तार केनालो शुरू थाय, केनाल एटले के नर्मदानो पाणी मारा खेडूतो सुधी पहोंचे, जे केनालो मां साफ सफाई नथी तो तत्काल एनी साफ सफाई थाय, जे केनाल नी अंदर नाना मोटा गाबड़ा हता तो एनी समारकाम थाय। आ बधुं छेल्ला एक महीना थी पाछळ रहीने अने मारे न कहेवुं जोईए अधिकारीओ साथे तू तारीख करीने पण नळकांठाथी लईने छेक દીત્રોના છેવાડાના ગામડા સુધી પાણી પહોંચે એના માટે મેં પ્રયાસ કર્યો અને લગભગ જગ્યાએ ક્યાંક કેનાલો તૂટેલી છે, ક્યાંક સાફ સફાઈ બાકી છે અને બાદ કરતા લગભગ જગ્યાએ મેં પાણી છોડાવ્યા છે। પરંતુ આજે જે થોડી ઘણી વાત કરીશું, થોડી કડવી કરીશું અને તમારા બધાના ધ્યાનમાં પણ રહે એ વાત, અમુક જગ્યાએ જાણી જોઈને જે છેવાડાના ગામડા એ લોકોને પાણી પહોંચતું નથી। જેમ કે આપણે કોઈ જગ્યાએથી કેનલની શરૂઆત થાય તો આપણે એવું જનરલ વાત કરીએ કે ભાઈ કેનલ છે કલ્યાણપુરાથી આવે નરસિંહપુરા બ્રાંચ અને છેવાડાનું ગામ લાગે માન લો કે જેજરાથી સાપુર, આ બાજુ માન લો કે છેક વિજવાડા છે તો છેક મહેસાણાથી આવે તો એનું છેવાડાનું ગામ માન લો કે માંડળ લાગે વનપટ્ટી લાગે સમથિંગ સમથિંગ। તો થાય છે શું કે અમુક લોકો ખેડૂતો, હું ખેડૂતો શબ્દ વાપરું છું, મેં પહેલા પણ કહ્યું કે ખેડૂતનો દુશ્મન ખેડૂત છે, અમુક લોકો બકનાળીઓ મૂકી દે, પાણી વાળી દે, કેનલની અંદર સિમેન્ટની ઠેલીઓ મૂકી દે અને આના કારણે છેવાડાના ખેડૂતો સુધી પાણી નથી પહોંચતું। હવે આજે છૂટા મનથી આપણે વાત કરવી છે કે ઘણી જગ્યાએ કેનલના પાણી વાળી દેવામાં આવે, ઘણી જગ્યાએ બકનાળીઓ મૂકવામાં આવે, ઘણી જગ્યાએ તોડી નાખવામાં આવે અને ઇવન એ તોડીને તળાવ ભરવાના કામોમાં પણ અત્યારે આ પ્રયાસ અમુક લોકો કરતા હોય છે। હું નળકાંઠાની વાત કરું, હમણાં અમુક લોકો ફેસબુકમાં મૂકે કે અમે બધા શાહપુર ગામને પાણી નથી મળતું એની રજૂઆત કરવા માટે આમ જશું તેમ જઈશું। હવે તમે શાહપુરના ખેડૂતોને પૂછો ને, હું સતત એમના સંપર્કમાં હોઉં છું, શાહપુરમાં પાણી આવે છે પણ બાજુમાં વડલા ગામ છે, હવે ત્યાંના લોકો પાણી રોકી દે છે એટલે શાહપુરમાં નથી આવતું। હવે એમાં સરકારી અધિકારી બિચારા શું કરે, એમાં સરકાર શું કરે, અને જે લોકો પાણી વાળે છે, જે લોકો પાણી રોકે છે એની વિરુદ્ધમાં સરકારી અધિકારી એક્શન લે તો પાછું છેવટે તો અમારી જોડે જ આવવાનો પણ કે હાર્દિકભાઈ આ અધિકારી અમારી વિરુદ્ધમાં ફરિયાદ કરે છે અને રોકો, એટલે પાછું અમારા અધિકારીને કહેવું પડે। 90% એવા પ્રશ્નો છે કે સમાજના સમાજના લોકો છે ખેડૂતો, સામાજિક રીતે પણ આ પ્રશ્નો ઉકેલવા જોઈએ। શાહપુર નાના શાહપુરની વાત છે, નાના શાહપુરમાં વડલામાં અમુક લોકો પાણી રોકે એટલે શાહપુરમાં પાણી નથી આવતું, સાફ હપુચું આવતું એવું નહીં, ધીમે ધીમું પાણી ચાલુ છે પણ જે ફોર્સ સાથે આવતું એ પાણી નથી આવતું। આ સાઈડ પણ દેત્રોજ માંડલમાં પણ આવા પ્રશ્નો છે કે અમુક લોકો જાણી જોઈને કેનલ તોડ નાખે એટલે એમના તળાવો ભરી જાય, ગટર હોય આપણે ખાસ એ ભરાઈ જાય ને પાણી પછી ખેતીમાં ઉપયોગ કરે। મારી બધાને વિનંતી છે કે થોડું થોડું પાણીનો ઉપયોગ કરશું તો બધાને લાભ મળશે।
પહેલી વાર એવું બન્યું કે આપણે 1.5 મહિના પહેલા વિરમગામ માંડળ દેત્રોજની અંદર તમામ કેનોની અંદર નકે તમે દિલથી પૂછો તમારી પર હાથ રાખીને કે કેનલનું પાણી દિવાળી પછી આવે આવતા જગડીને મેં નવરાત્રી પછી તરત પાણી ચાલુ કર્યું કે આપણા ખેડૂતોને પાણી મળવું જોઈએ આપણા ખેડૂતો સુધી પાણી પહોંચવું જોઈએ પણ જો આપણે જ પાણી રોકી દેશું આપણે જ કેનોને નુકસાન કરીશું તો પછી કઈ રીતે આપણે ખેડૂતોને સુખી બનાવી શકીશું નળકાંડાનો પ્રશ્ન હતો તો અમે તત્કાલ માન્ય સરકાર સાથે બેસીને ત્યાં જે નવી ફતેવાડી ખારીકટ કેનલની જે પ્રોબ્લેમ હતો માન્ય અમિતભાઈ અને ભૂપેન્દ્રભાઈએ ચૂંટણી પહેલા એની મંજૂરી આપી દીધી અત્યારે પાઇપલાઇનનો ડીપીઆર તૈયાર થઈ ગયું છે કે કયા ગામથી કયા ખેતરથી કેવી રીતે આખી કેનલનું નેટવર્ક થશે પાઇપલાઇનનું આખો વિસ્તાર આપણો પાણીથી ભરપૂર બને ખેડૂતોને પાણી મળે એના માટેના વિશેષ પ્રયાસો છે પણ આપણે પાણી રોકીને હા આપણે જરૂર હોય લઈ લીધું હોય પછી તો ખોલી નાખો સૌથી વધુ નુકસાન આપણે જાતે કેનલને કરીએ છીએ આપણે પાણી લેવા માટે ના નથી પડતો પાણીની જરૂર છે આપણે પાણીની જોઈએ છીએ કેનલના પાણી વગર ઘણીવાર ઉદ્ધાર નથી હોતો પણ નુકસાન કરીને શું કામ કેનલને નુકસાન કરીને ખેડૂતો જોડે ઝઘડા કરવાના અને કોણ બાજે છે બે ખેડૂતો જ બાજી રહ્યા છો તો મારી બે હાથ જોડીને વિનંતી છે ખરેખર આવું રાજકીય ધારાસભ્ય ન કે અમુક લોકો તો ઈચ્છે તમે અંદર અંદર બાજુ હું તમને વિનંતી કરું છું કે પાણી રોકો નહીં એકબીજા જોડે સહમતીથી એકબીજા સાથે પ્રેમ ભાવથી ખેતી કરો સારી ખેતી થશે સારો ભાવ મળશે તો ખેડૂતો સુખી થશે હવે આપણે એકબીજાના ગામમાં જતું પાણી રોકીશું એકબીજાના ખેતરમાં જતું પાણી રોકીશું તો નુકસાન કોને જવાનું છે તમને ને મને જવાનું છે તમને ને મને શા માટે હું આ કહું છું તમારું જો ખેડૂતના ખેતરમાં સારો મોલ નહીં થાય તો આર્થિક સજ્જતા નહીં આવે આર્થિક સજ્જતા ન આવે તો મારે તમને વધુ મદદ કરવી પડે સરકારી યોજનામાં આ તે વગેરે વગેરે હું તો ઈચ્છું છું કે તમારા ત્યાં પાણી આવે પણ રોકો તો નહીં આપણે રોકવાનું કામ ન કરીએ અને મેં સરકારી અધિકારી જેટલા પણ આપણે નર્મદાના છે રાજપાલથી લઈને ખન્નાથી લઈને રાજપૂતથી લઈને જે બધા સાથે બેસીને આયોજન કર્યું કે આપણે બધી કેનાલોમાં પાણી છોડવું છે પણ એક લિમિટ હોય કેનલના નેટવર્ક ખૂબ મોટા છે આપણે એવું કહીએ કે એક જ સામટે બધી જગ્યાએ પાણી આવી જાય એ પણ કલ્પના કરવી અશક્ય છે સ્ટેપ બાય સ્ટેપ આપણે પાણી છોડીએ નળકાંઠામાં સૌથી વધુ પહેલી વાર એવું બન્યું છે કે સતત પાણી ચાલુ છે સતત પણ અમુક ગામની અંદર પાણી નથી પહોંચતું એનું કારણ શું કે રોકી દેવામાં આવે છે અને અમુક લોકો ભી સોશિયલ મીડિયામાં લખે કે અમે આમ કરશો અરે ભાઈ તું બાજુવાળાના ગામમાં જે ખાલી સમજાઈ જાય ને કે પાણી ના રોકે બીજા પછી સમજાવવા જજે એટલે મારી બધા જ ખેડૂત ભાઈઓને વિનંતી છે હું તમારા માઇલો છું તમારા માટે મેં એક સમયે આંદોલનના માધ્યમથી ખેડૂતો હોય સામાજિક મુદ્દા હોય બધા જ મુદ્દા આપણે ઉઠાયા છે ખેડૂતોને ક્યાંય તકલીફ થાય તો અમે તમારી સાથે બેઠા છીએ પણ અંદર અંદર આપણે પાણી રોકી દઈએ એકબીજાના ખામમાં કે એકબીજાના ખેતરમાં પાણી ના જવા દઈએ જે કેનલની અંદર કુવા બન્યા હોય એની એને તોડી નાખીએ આપણે તો પછી કેવી રીતે આપણે સદ્ધરતા લાવી શકીએ તમારી બધા જ ખેડૂત ભાઈઓને વિનંતી છે તમારે જેટલી પણ જરૂર પડશે એ તમામ પાણીમાં ક્યાંય કચાશ નહીં રાખી બસ પાણી ન રોકો પાણી રોકીશું તો બીજા ગામમાં પાણી નહીં જાય ખેડૂતો જોડે નહીં જાય પાણી રોકવાની ઘટના એ આપણું માનસિક સ્તર નીચું છે એ બતાવે છે આપણે આપણા ફાયદા માટે જે લોકો નુકસાન કરીએ બીજા ગામના લોકો નુકસાન કરીએ એ ન ચાલે એટલે બધા લોકોને મારી નમ્ર અપીલ અને વિનંતી છે મારી વાત અન્ય તાલુકાના ખેડૂતો સુધી પહોંચતી હોય તો એમને પણ વિનંતી છે કે વિરમગામ માંડળ દેત્રોજના નળકાંઠામાં આવતી કેનલમાં પાણી ક્યાંય ન રોકો તમે બીજા તાલુકાવાળા વિરમગામમાં આવતું પાણી રોકશો તો વિરમગામવાળા તમારું રોકશે આમાં આપણો મને એમનો ફેર શું પડશે તો સહમતી સાથે જો ખેડૂતો કામ કરશે તો આપણને વિશેષ લાભ અને સહયોગ મળશે થોડાક સમયની વાત છે ખૂબ મોટો પ્લાનિંગ આપણા વિસ્તારમાં ચાલી રહ્યો છે અત્યારે કેનલ તોડીને તળાવ ભરી રહ્યા છીએ આ ભવિષ્યમાં જરૂર નહીં પડે સરકારે આપણને સૈદ્ધાંતિક મંજૂરી આપણા વિસ્તારમાં કેનલના પાણીથી તળાવ ભરવાની આપી દીધી છે થોડાક સમયમાં એ મંજૂર થઈ જશે પછી આપણે તળાવ ભરવાના જે પ્રશ્નો છે કાયમી સોલ્યુશન થઈ જશે એટલે આ બધાને જ વિનંતી છે કે તળાવ ભરવાવાળો પ્રશ્ન આવતા 8-10 મહિનાની અંદર સોલ્યુશન થઈ જવાના છે નવા 500 મીટરથી લઈને 1-1 કિલોમીટર 2-2 કિલોમીટર સુધીની લાઈનો નાખવાની છે હવે પાણી જો આપણે કેનલો તોડીશું પાઇપલાઇન તોડીશું તો તમારો ઉપયોગ હશે એટલું તો તમે લઈ લીધું પાણી ચલો પછી તમે એને સાંધી નહીં શકો તો ઉપરથી તમારું નુકસાન જશે ખેતરમાં અત્યારે ડાંગરની સિઝન હતી તો નળકાંઠામાં સતત પાણી ચાલુ રાખ્યું
કાંઠાના જેટલા પણ કોળી સમાજના આગેવાનો ભરવાડ સમાજના આગેવાનો આપણા કરડિયા રાજપૂત સમાજના આગેવાનો બધા સાથે સંકલન કરીને કે કોઈ પણ ખેતરની અંદર પાણીની જરૂર હોય તમે મને કહો, જે કે જેજરા રજિસ્ટ્રી હોય, નરસિંહપુરા રજિસ્ટ્રી હોય, ઘોડા ફીડર હોય, બધી જગ્યાએથી આપણે લાભ મળે એના માટેના પ્રયાસ કર્યા છે. અને આવતા એકાદ વર્ષની અંદર તો જે તમારો ભાવ છે ખાસ કરીને નળકાંઠાની અંદર માંડળ નેત્રોજની અંદર તળાવ ભરવાનો, એ આવતા એક વર્ષમાં સોલ્યુશન આવી જવાનું છે. એટલે તમામ પ્રકારે આપણને રાહત ચોક્કસ મળવાની છે. એટલે બસ આપ સૌને મારી નમ્ર અપીલ વિનંતી, પાણી ન રોકાય, એકબીજા ખેડૂતો સાથે સાથે મળીને પોતે સદ્ધર બને, સમૃદ્ધ બને એના માટેના પ્રયાસ થાય. પણ પાણી રોકીને ગજગ્રાહ ન કરીએ, આપસી ઝઘડા ન કરીએ, આપસી લડાઈઓમાં એકબીજાનું નુકસાન ન કરીએ એવી મારી બધાને વિનંતી છે. પહેલા રાજકારણી રીતે હું આ વિનંતી વારંવાર કરું છું, ભેગા રહો, ભેગા રહો, તો બધા સાથે મળીને આપણે પ્રયાસ કરીએ કે નળકાંઠા હોય, વિરમગામ, માંડળ, દિત્રોજ, શું સાથે મળીને એકબીજા ખેડૂતોને આપણે સહયોગ કરીએ. આ વખતે ડાંગરનો ભાવ પણ ખૂબ સારો છે. અને પહેલી વાર આપણે એવું કરીએ છીએ કે ડાંગરની ખરીદી જ્યાં થવાની છે ત્યાં આપણે ખેડૂત વિસામો નામના બે ટેન્ટ પણ ઊભા કરવાના છીએ, જેથી કરીને ગામડાનો ખેડૂત, નળકાંઠાનો ખેડૂત બિચારો એક એક દિવસ આખો દાડો ત્યાં ટ્રેક્ટર લઈને ડાંગર આપવા આવ્યો હોય તો એને બાર ક્યાંય હેરાન ન થવું પડે. આપણે જ્યાં ખરીદી છે ત્યાં બહાર જ આપણે ખેડૂત વિસામો, મારા તરફથી ત્યાં ચા નાસ્તાની વિસ્તૃત વ્યવસ્થા આપણે ખેડૂતો માટે કરી રહ્યા છીએ. ખેડૂતો હું ખેડૂત નથી કરું છું, આપણે ખેડૂતો માટે માન હોય, ખેડૂતો માટે એમનો પ્રેમ હોય, ખેડૂત મારો કાકા છે, પોતે ડાંગરની ખેતી કરે છે. તો બધા સાથે મળીને ભેગા મળીને રહીએ, તમામ પ્રશ્નોનું નિરાકરણ ટૂંક સમયમાં આવી જશે. લગભગ મંજૂરીઓ આપણને મળી ગઈ છે અને ઇમ્પ્લિમેન્ટ કરતા ધીરે ધીરે વાર લાગે. એટલે મારી બધાને વિનંતી છે કે ખેડૂત ખેડૂતનો દુશ્મન ન બને, બધા સાથે મળીને રહો અને ખૂબ સદ્ધર અને સારા બનો એવી મારી વિનંતી છે. મેં ગઈકાલે પણ કહ્યું હતું, આજ પણ કહું છું કે વિરમગામ, માંડળ, દેત્રોજ અને નળકાંઠા માત્ર મારો મત વિસ્તાર નથી, તમે મારા પરિવારના સભ્યો છો. અને તમારા બધા માટે, તમારે સમૃદ્ધિ માટે, તમારામાં સુખાકારી આવે, તમને લાભ થાય, તમને વિકાસનો સહયોગ મળે, આના માટે મારે સતત પ્રયાસ કરવાનો, કટિબદ્ધ છું એના માટે. પણ ક્યારે એકબીજાનું નુકસાન ન થાય ત્યારે. તો આપ સૌને ફરીથી વિનંતી કે અત્યારે ખૂબ સારો સમય છે ખેતીનો, બધા સાથે મળીને સુંદર મજાની ખેતી થાય અને ખૂબ સારું આવક આ વખતે આપણને મળે એવી મારી શુભેચ્છા છે. દિવાળીનો તહેવાર શરૂ થાય છે, ગામડાઓમાં પણ બધા ભેગા મળીને રહીએ, ખોટું પ્રદૂષણ ન કરીએ, ફટાકડા જેવી નાની બાબતો ફોડવા, ફટાકડા ફોડવા બાબતો ગામડાઓમાં ઝઘડા ન થાય, બધા ભેગા મળીને રહેજો એવી મારી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. ફરી એકવાર દિવાળી અને નવા વર્ષના સૌને રામ રામ. જય હિન્દ, જય ભારત.